નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ લર્ન સંસ્કૃત ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આજે આપને ધોરણ બાર સંસ્કૃત વિષયમાં ઓગણીસમું ગદ્ય પુસ્તકશ્ય આત્મવૃતાંતઃ પુસ્તકશ્ય એટલે પુસ્તકની અને આત્મવૃતાંતઃ એટલે આત્મકથા આ ગદ્યનો અભ્યાસ કરીશું મિત્રો ગદ્યનો અભ્યાસ કરીએ તે પહેલાં ગદ્ય વિશે થોડી પૂર્વ ભૂમિકા જોઈએ તો પ્રસ્તુત પાઠની અંદર ગ્રંથનું સ્વરૂપ એટલે કે પ્રાચીન સમયની અંદર ગ્રંથનું સ્વરૂપ કેવું હતું વર્તમાન સમયમાં ગ્રંથનું સ્વરૂપ કેવું છે પ્રાચીન સમયની અંદર ગ્રંથ ગ્રંથ પ્રત્યે સ્નેહ સ્નેહ રાખનાર વર્ગ કયો હતો અત્યારે કયો વર્ગ ગ્રંથ પ્રત્યે સ્નેહ રાખે છે ગ્રંથની પોતાની શું ઈચ્છા હોય છે ગ્રંથ કઈ કઈ બાબતોને આવરી લે છે આ બધી બાબતોને એક સરળ વાક્યોમાં સંસ્કૃત ભાષામાં રજૂ કરતું આ પ્રસ્તુત પદ્ય આજે આપણે ભણવાનું છે તો આવો મિત્રો આપણે સમય ન બરબાદ કરતા પ્રથમ પેરેગ્રાફ તરફ જઈએ પ્રથમ પેરેગ્રાફ અધત્વે અધત્વે શબ્દનો અર્થ થશે આજકાલ અધત્વે એટલે કે અત્યારે આજકાલ મહાનતો મહાંતો એટલે મોટા જના એટલે માણસો અધત્વે એટલે અત્યારે આજકાલ મહાન તો એટલે મોટા જનાહા એટલે માણસો સ્વાની સ્વાની એટલે પોતાના ચરિતાની એટલે જીવનચરિત્રો ચરિતાની અર્થાત અર્થાત જીવનચરિત્રો સ્વયં એવા એટલે પોતાની જાતે જ અને લિખી એટલે લખે છે ફરી મિત્રો જોઈએ પ્રથમ વાક્ય અધત્વ એટલે અત્યારે અથવા આજકાલ મહાન તો એટલે મહાન અથવા મોટા જનાહા એટલે લોકો માણસો સ્વાની એટલે પોતાના ચરિતાની એટલે જીવનચરિત્રો સ્વયં એવ એટલે પોતાની જાતે જ અને લેખંતી એટલે લખે છે આજકાલ મોટા માણસો પોતાના જીવન ચરિત્રો જાતે જ લખે છે અહમ ત્યાર પછી બીજું વાક્ય છે અહમ એટલે હું પુસ્તકમ એટલે પુસ્તક અપી એટલે પણ હું પુસ્તક પણ મહાજનો મહાજનો એટલે સમાજના આગેવાનો યેન એટલે જ્યાંથી ગતઃ એટલે ગયા હું પુસ્તક પણ સમાજના આગેવાનો જે મહાન માણસો છે જ્યાંથી ગયા સ એટલે તે પંથા એટલે રસ્તે તે રસ્તે ઇતિ નિયમમ એટલે આ નિયમને ફરી એકવાર વાક્યને જોઈએ અહમ એટલે હું પુસ્તકમ એટલે પુસ્તક અપિ એટલે પણ મહાજનો એટલે સમાજના આગેવાનો યેન એટલે જ્યાંથી ગતઃ એટલે ગયા સ એટલે તે પંથા એટલે રસ્તે ઇતિ નિયમમ આ નિયમને આ નિયમને અનુસરામી અનુસરામી એટલે અનુસરતો એટલે કે આ નિયમને અનુસરીને આ નિયમને અનુસરતો મહાન ઈવો એટલે મહાપુરુષોની જેમ ઈવો એટલે જેમ સ્વકીયમ સ્વકીય ચરિતમ એટલે પોતાનું જીવન ચરિત્ર સ્વકીયમ ચરિતમ એટલે પોતાનું જીવન ચરિત્ર લેખને એટલે લખવામાં અને પ્રવૃત્તો ભવામી એટલે તૈયાર થયો છું અથવા તૈય હા તૈયાર થયો છું ભવામી તૈયાર થવું છું ફરી એકવાર વાક્ય જોઈએ મિત્રો અહમ એટલે હું પુસ્તકમ એટલે પુસ્તક અપી એટલે પણ મહાન મહાજનો એટલે સમાજના આગેવાનો યે ન એટલે જ્યાંથી ગત એટલે ગયા સ એટલે તે પંથા એટલે રસ્તે ઇતિ નિયમ એટલે આ નિયમને અનુસરામી એટલે અનુસરતો મહાનયબ એટલે મહાપુરુષોની જેમ સ્વકીયમ ચરિત્ર એટલે પોતાનું જીવન જીવનચરિત્ર લેખન એટલે લખવામાં અને પ્રવૃત્તો ભવામી એટલે તૈયાર થયો છું હું પણ મારું પોતાનું જીવન જીવનચરિત્ર લખવા માટે તૈયાર થયો છું આવું પુસ્તક કહે છે ત્યારબાદ આગળનો પેરેગ્રાફ જોઈએ પૂર્વમ પૂર્વમ એટલે પહેલાં અહમ એટલે હું પહેલાં હું તાડપત્રાનામ એટલે પહેલાં હું તાડપત્રાનામ એટલે તાડવૃક્ષના પાંદડાઓના પત્રાનામ એટલે પાંદડાઓના સંગ્રહરૂપમ સંગ્રહરૂપ હ એટલે સંગ્રહરૂપ ગ્રંથ હ એટલે ગ્રંથ અને ભવામીશમ બની જતો હતો પૂર્વે પહેલાં અહમ એટલે હું તાળપત્રાનામ એટલે તાળવૃક્ષના પાંદડાઓના સંગ્રહરૂપ એટલે સંગ્રહરૂપ ગ્રંથઃ ભવામી સ્મ ગ્રંથ બની જતો એટલે કે પૂર્વે પ્રાચીન સમયમાં તાળના પાન ઉપર જે લખવામાં આવતું અને તેનો સંગ્રહ કરીને એક ગ્રંથ એવું સ્વરૂપ આપવામાં આવતું હતું આગળ તાડપત્ર રૂપે એટલે તાળના પાનરૂપ મય એટલે મારામાં સિદ્ધ્રમ એકમ એકમ એટલે એક સિદ્ધ્રમ એટલે સિદ્ર અર્થાત કાનુ એક કાનુ વિરચ્ય વિરચ્ય એટલે બનાવીને તસ્મિન એટલે તેમાં સૂત્રમ એટલે દોરો અને પ્રવેશ્યંતિષ્મ એટલે પરોવતા હતા એટલે કે જે તાળના પાન પર જે લેખન કરવામાં આવતું એ બધા જ પાનને એક પછી એક ગોઠવીને તેમાં એક સિદ્ધ એટલે કે કાનુ બનાવવામાં આવતું કાનુ પાડવામાં આવતું અને તેમાં દોરો પરોવામાં આવતો હતો ત્યારબાદ તત્ એટલે ત્યારબાદ તત્ એટલે ત્યારબાદ તાડપત્ર સમૂહસ્ય તાળપત્ર છે એટલે તાળપત્રના સમૂહની ઉપરી એટલે ઉપર તાળપત્રના સમૂહની ઉપર સૂત્રમ એટલે દોરો અને વિષ્ટિય વેષ્ટિયંતિષ્મ એટલે વિટારતા હતા કાનુ પાડી તેમાં એક દોરો પરવવામાં આવતો હતો અને પછી જે તાળપત્રનું જે સમૂહ છે જે લેખન કરાયેલા તાળપત્ર છે એને એક પછી એક ગોઠવીને તેના ઉપર દોડો વિટાળવામાં આવતો હતો તસ્મિન વેષ્ટિતે સૂત્રે તસ્મિન મિત્રો ધ્યાન રાખજો તસ્મિન એટલે તેમાં વેષ્ટીતે વેષ્ટિ એટલે વિટાળેલા સૂત્રે એટલે દોરારૂપી ગ્રંથ એટલે ગ્રંથ તેમાં વિટાળેલા દોરારૂપી ગ્રંથ એટલે કે ગાંઠ તેમાં વિટાળેલા દોરામાં સૂત્ર એટલે દોરામાં તસ્મી એટલે તેમાં વેષ્ટિ એટલે વિટાળેલા સૂત્ર એટલે દોરામાં અને ગ્રંથી એટલે ગાંઠ ગાંઠ બનાવીને અથવા ગાંઠ બાંધતા હોવાથી એટલે કે તેમાં ગાંઠ બાંધતા હોવાથી મમ એટલે મારું ગ્રંથાનામ એટલે ગ્રંથ નામ અને પ્રસિદ્ધમ ગતમ એટલે પ્રસિદ્ધ થયું છે મિત્રો થોડા શબ્દો આગળ પાછળ થશે જરા ધ્યાન રાખજો કેમ તો કે હું ગુજરાતી અને સંસ્કૃત અનુવાદ સાથેનું જે પીક છે એ તમને બતાવીને ભણાવી રહ્યો છું એટલે જરા ધ્યાન રાખજો આગળ અધત્વ એટલે આજકાલ અહમ એટલે હું વૃક્ષ એટલે વૃક્ષમાંથી સમભૂતાનામ એટલે ઉત્પન્ન થયેલા કરગજાનામ એટલે કાગળના સંગ્રહરૂપમ એટલે સંગ્રહરૂપ અને પુસ્તકમ અસ્મી એટલે પુસ્તક છું કે અત્યારે જે વૃક્ષમાંથી કાગળ બનાવવામાં આવે છે એટલે કે વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા કાગળોનું જે કાગળો ઉપર જે લેખન કરવામાં આવે છે અને એને સંગ્રહ બનાવીને એટલે કે એને ગોઠવીને એના પર સ્ટેપલર કરીને કે એને પછી બુક બાઇડિંગ કરીને એને પુસ્તક એવું નામ આપવામાં આવે છે તથાપિ છતાં પણ મય એટલે મારામાં કરગજાનામ એટલે કાગળ અક્ષરાનામ એટલે અક્ષર અને વિચારાનામ એટલે વિચારોની ગ્રંથનમ ભવતી એટલે ગૂંથની થાય છે છતાં પણ મારામાં કાગળ અક્ષર અને વિચારોનું ગ્રંથનમ ગ્રંથનમ એટલે ગૂંથની અને ભવતી એટલે થાય છે ઇતિ એટલે એમ વિચાર્ય એટલે વિચારીને જનાહા એટલે લોકો આમ વિચારીને લોકો અધત્વે અધત્વે એટલે આજકાલ અથવા આજે ગ્રંથ ઇતિ એટલે ગ્રંથ ઇતિ એટલે ગ્રંથ એવું ગ્રંથ ઇતિ એટલે ગ્રંથ એવું ગ્રંથ ઇતિ એટલે ગ્રંથ એવું અથવા ગ્રંથ મમ એટલે એવા મારા નામકરણમ એટલે નામનો અને સ્વીકૃતવંત એટલે સ્વીકાર કર્યો છે કે અત્યારે જે કાગળો પર લેખન થાય છે અને એના ઉપર વિચારોની ગૂથની થાય છે એમ વિચારીને આ સમયે પણ લોકો મારું ગ્રંથ એવા નામનો સ્વીકાર કર્યો છે એવમ અહમ આમ હું અથવા આ પ્રમાણે હું ગ્રંથ નામના એટલે ગ્રંથનામ ગ્રંથ અને ગ્રંથ નામના એટલે ગ્રંથ ચ એટલે અને પુસ્તક નામના એટલે પુસ્તક એવા નામથી પુસ્તક એવા નામથી પ્રસિદ્ધો એટલે પ્રસિદ્ધ થયો છું હું પુસ્તક એટલે પુસ્તક નામે એટલે પોતાની કથામ કથિયામી એટલે કથા કહું છું અહીં હું પુસ્તક નામે મારી પોતાની આત્મકથા કહું છું ત્યારબાદ આગળ જોઈએ મય મય એટલે મારા પ્રત્યમ જો પ્ર પ્રત્યેક અંગમ પ્રત્યેક એટલે દરેકે દરેક અને અંગમ એટલે કે અંગમાં મારા દરેકે દરેક અંગમાં બહવ શબ્દા એટલે અસંખ્ય ઘણા બધા શબ્દો અને ભવંતી એટલે હોય છે મારા દરેકે દરેક અંગમાં ઘણા બધા શબ્દો હોય છે તથાપી છતાં પણ સામાન્યતઃ એટલે હું સામાન્ય રીતે નિશબ્દ એવા વર્તે નિશબ્દ શબ્દ વિનાનો એટલે કેવો તો કે મૌન અને વર્તે એટલે વર્તું છું હું નિશબ્દ એટલે કે મૌન વર્તું છું પરમ એટલે પરંતુ યદા એટલે જ્યારે જનાહા એટલે લોકો મામ એટલે મને અને પઠંતી એટલે વાંચે છે પરંતુ જ્યારે લોકો મને વાંચે છે તદા એટલે ત્યારે અહમ એટલે હું નિશબ્દમ એટલે શબ્દ વગરનો હોવા છતાં નિશબ્દમ અપી એટલે શબ્દાવગરનો હોવા છતાં પણ શબ્દવગરનો નિશબ્દમ અપી એટલે કે શબ્દવગરનો હોવા છતાં પણ સશબ્દમ શબ્દમ એટલે શબ્દ સાથેનો બનીને શબ્દ સાથેનો બનીને સત એટલે સત્ય અને સ્પષ્ટમ એટલે સ્પષ્ટ વધામી એટલે બોલું છું શબ્દ વગરનો હોવા છતાં પણ હું સત્ય અને સ્પષ્ટ બોલું છું યદપી જો કે અહમ એટલે હું જો કે હું સ્વયં એટલે પોતે સગ્રંથિ એટલે ગાંઠ સહિતનો અને તથાપી એટલે હોવા છતાં ગાંઠ વગરનો સોરી ગાંઠ સહિતનો એટલે કે ગાંઠવાળો હોવા છતાં વાંચકામ એટલે વાચકોને નિર્ગ્રંથી ન કરો એટલે ગાંઠ વિનાના કરું છું એટલે કે હું પોતે ગાંઠવાળો હોવા છતાં પણ જે મને વાંચે છે તેને હું ગાંઠ વિનાના ગાંઠ વિનાનો એટલે કે કોઈ પણ પ્રકારના કોઈપણ પ્રકારની ગ્રંથી વિનાના બનાવું છું ગ્રંથિ વિનાના કરું છું ત્યારબાદ આગળ પાઠ્યપુસ્તકમ એટલે કે અહીં જે પુસ્તક છે એના જુદા જુદા સ્વરૂપો વિશે માહિતી આપી છે પાઠ્યપુસ્તકમ એટલે મારા અર્થાત કે પુસ્તકના પાઠ્યપુસ્તક હોય એટલે પાઠ્યપુસ્તક સોરી પાઠ્યપુસ્તકમ એટલે પાઠ્યપુસ્તક માર્ગદર્શિકા એટલે માર્ગદર્શિકા શબ્દકોષ હોય એટલે શબ્દકોષ અને સંદર્ભ ગ્રંથ હોય એટલે સંદર્ભ ગ્રંથ ઇત્યાદિની એટલે વગેરે બહુની એટલે ઘણા બધા અનેક મે રૂપાની એટલે મારા રૂપો છે અહીં પાઠ્યપુસ્તક કહે છે કે પાઠ્યપુસ્તક માર્ગદર્શિકા શબ્દકોષ અને સંદર્ભગ્રંથ વગેરે અનેક મારા રૂપો છે પાઠ્યપુસ્તક રૂપે એટલે કે પાઠ્યપુસ્તક રૂપે મય એટલે મારામાં બાલાનામ એટલે બાળકોની એટલે કે પાઠ્યપુસ્ત પાઠ્યપુસ્તક સ્વરૂપે મારામાં બાળકોની વિશેષ પ્રીતિ હોય છે એટલે કે મારામાં બાળકો સ્નેહ રાખે છે ત્યાર પછી માર્ગદર્ માર્ગદર્શિકા રૂપે એટલે કે માર્ગદર્શિકા રૂપે મય એટલે મારામાં પ્રશિક્ષાર્થી નામ એટલે પરીક્ષાર્થીઓની વિશેષ રુચિ હોય છે માર્ગદર્શિકા રૂપે મારામાં જે પરીક્ષાર્થીઓ છે જે પરીક્ષા આપનારા બાળકો છે તેમની વિશેષ રુચિ હોય છે પ્રીતિ હોય છે શબ્દકોશ રૂપે એટલે કે શબ્દકોશ રૂપે મય એટલે મારામાં અનુવાદકાનામ એટલે અનુવાદકોની જે અનુવાદ અનુવાદ કરે છે ટ્રાન્સલેશન કરે છે તેમની વિશેષ પ્રીતિ હોય છે અને સંદર્ભ સંદર્ભગ્રંથરૂપે એટલે કે સંદર્ભ ગ્રંથરૂપે મય એટલે મારામાં સંદર્ભ સંદર્ભગ્રંથરૂપે મારામાં સંશોધન કર્મની એટલે કે જે સંશોધન કાર્યમાં રતાનામ એટલે મગ્ન રહેનારા અધ્યાપકાનામ એટલે અધ્યાપકોની પરમા એટલે ઉત્તમ પ્રીતિ એટલે પ્રીતિ અને ભવતી એટલે હોય છે ઓકે મિત્રો તો અહીં કોની કયા પુસ્તકમાં પ્રીતિ અથવા સ્નેહ હોય છે તે બાબત રજૂ કરી છે કે પાઠ્યપુસ્તક રૂપે પુસ્તક કહે છે કે પાઠ્યપુસ્તક રૂપે બાળકોની મારામાં પ્રીતિ હોય છે માર્ગદર્શિકા રૂપે જે પરીક્ષાર્થીઓ છે તેમની મારામાં વિશેષ પ્રીતિ હોય છે શબ્દકુશ રૂપે મારામાં અનુવાદકોની વિશેષ પ્રીતિ હોય છે અને જ્યારે સંદર્ભ ગ્રંથરૂપે એટલે કે સંદર્ભ આપવાના ગ્રંથ તરીકે જે સંશોધન કાર્યમાં જે રત છે મગ્ન છે એવા અધ્યાપકોની ઉત્તમ પ્રીતિ હોય છે યદપી જોકે એ તે એટલે આ ચત્વારોપી એટલે ચારેય જો કે આ ચારેય ચત્વારોપી એટલે ચારેય જના એટલે લોકો આ ચારેય લોકો મય એટલે મારામાં પ્રીતિમ કુરંતે સ્નેહ રાખે છે આ ચારેય એટલે કે બાળકો પરીક્ષાર્થીઓ અનુવાદકો અને અધ્યાપકો આ ચારેય મારામાં શું કરે છે સ્નેહ રાખે છે તથાપિ છતાં પણ બાલાનામ પ્રત્યે એટલે બાળકો પ્રત્યે અથવા બાળકોનો પ્રેમ મતકૃત્ય એટલે મારા માટે મનોહરા એટલે સુંદર અને અનુભવત એટલે અનુભવ છે આ ચારેયવ મારામાં પ્રીતિ તો રાખે છે સ્નેહ રાખે છે તેમ છતાં પણ બાળકોનો પ્રેમ એ મારા માટે એક સુંદર અનુભવો છે અતહ આથી બાલામ પ્રીતિ એટલે બાળકોનો પ્રેમ મનસી કૃત્વા એટલે મનમાં રાખીને આથી બાળકોનો પ્રેમ મનમાં રાખીને સ્વકીયાની એટલે કે હું પોતાના અનુભવાના એટલે અનુભવોને અને વર્ણયામી એટલે વર્ણવું છું અથવા વર્ણન કરું છું આગળ બાલાનામ કૃતે એટલે બાળકો માટે અહમ એટલે હું પ્રતિવર્ષમ એટલે દર વર્ષે નવમ નવમ એટલે નવા નવા રૂપમ એટલે રૂપ ધ્રુત્વા એટલે ધારણ કરીને અથવા ધરીને ઉપસ્થિતમ ભવામી એટલે કે ઉપસ્થિત થાઉં છું હાજર જાઉં છું બાળકો માટે દર વર્ષે હું નવા નવા જે રૂપ છે એ ધારણ કરીને હું તેમની સમક્ષ હાજર થાઉં છું યતોહી કારણ કે પ્રતિકક્ષમ એટલે કે દરેક ધોરણમાં પ્રતિ એટલે દરેકને કક્ષમ એટલે ધોરણમાં મધ્યમ એટલે મારું ભિન્નમ ભિન્નમ જુદું જુદું રૂપમ પ્રવર્તતે રૂપ હોય છે દરેક ધોરણમાં મારું રૂપ કેવું હોય છે જુદું જુદું હોય છે એટલે કે દરેક ધોરણમાં પુસ્તક અલગ અલગ હોય છે યદા જ્યારે નવીનશ્ય એટલે નવા સત્રશ્ય એટલે સત્રનો પ્રારંભો ભવતી એટલે પ્રારંભ થાય છે જ્યારે નવા સત્રનો પ્રારંભ થાય છે નવું સત્ર શરૂ થાય છે તદા એટલે ત્યારે બાલા એટલે બાળકો મામ એટલે મને આપનત હોય એટલે દુકાનમાંથી કૃત્વા કૃત્વા એટલે અહીં કૃત્વા શબ્દ ખોટો છે ક્રિતવા એટલે ખરીદીને સ્વગૃહમ એટલે પોતાના ઘરે સાદરમ એટલે આદરપૂર્વક અને નયતિ એટલે લઈ જાય છે જ્યારે નવું સત્ર શરૂ થાય છે ત્યારે બાળકો મને દુકાનમાંથી ખરીદીને પોતાના ઘરે આદરપૂર્વક લઈ જાય છે ઓકે મિત્રો તો જે બાળકો સરકારી શાળામાં નથી ભણતા એટલે કે ખાનગી શાળામાં ભણે છે તેવા બાળકોને સ્કૂલમાંથી એટલે કે શાળામાંથી પુસ્તકો આપવામાં આવતા નથી તેવા બાળકો જ્યારે નવા સત્રનો શરૂઆત થાય છે ત્યારે દુકાનમાંથી પુસ્તકની ખરીદી કરે છે અને પોતાને ઘરે એ પુસ્તકને આદરપૂર્વક લઈ જાય છે આગળ તત્ર એટલે કે ત્યાં એટલે તેઓ એટલે કે ઘરે લઈ જઈને તેઓ એટલે કે બાળકો નવી નાની એટલે નવા વસ્ત્રાની ઈવ એટલે વસ્ત્રોની જેમ મામ એટલે મારા પર આવરનાની આવરનાની એટલે પૂઠા અને પરિધાર્યંતી એટલે ચઢાવે છે બાળકો પુસ્તકોને ઘરે લઈ જાય છે અને એ પુસ્તક પર નવા વસ્ત્રોની જેમ શું કરે છે પૂઠા ચઢાવે છે તદ ઉપરી તેના ઉપર સ્વકીયમ એટલે પોતાનું નામકરણમ નામાંકનમ કુરંતી એટલે નામનું લેખન કરે છે અને પુસ્તક પર પોતાના નામનું લેખન કરે છે આગળ તેશામ સહ તેશામ એટલે તેથી તેથામ તેમ એટલે તેથી મારી તેશામ સંબંધ એટલે તેથી મારી સાથેનો તેમનો સંબંધ શિલાલેખિતમ એટલે શિલાલેખની ઈવ એટલે માફક શિલાલેખિત લેખ ઈવ એટલે કે શિલાલેખની માફક સુસ્થિરો ભવતી એટલે સ્થિર બની જાય છે બાળકો જ્યારે પુસ્તક ઉપર પુઠ્ઠું ચઢાવીને ત્યાર પછી તેના ઉપર પોતાનું નામ લખે છે ત્યારે પુસ્તક અને બાળકનો જે સંબંધ છે તે શિલાલેખની જેમ શિલાલેખની માફક સ્થિર બની જાય છે આગળ તતસ્તે તતસ્તે એટલે પછી તેઓ મામ એટલે મને પછી તેઓ મને સ્યુતે સ્યુતે એટલે દફતરમાં થેલામાં અને સ્થાપ્યંતી એટલે મૂકે છે પછી તેઓ મને દફતરમાં એટલે કે થેલામાં મૂકે છે સૂતે સૂતી એટલે દફ્તરમાં એટલે કે થેલામાં સ્થિતમ એટલે રહેલો થેલામાં રહેલો અહમ એટલે હું યથાપૂર્વમ એટલે પહેલાંની જેમ નિશબ્દમતિષ્ઠામી નિશબ્દ ઊભો રહું છું એટલે કે દફ્તરમાં મૂકવામાં આવેલો હું પહેલાંની જેમ નિશબ્દમ એટલે કે શબ્દ વિનાનો મૌન ઊભો રહું છું ઓકે મિત્રો તો આજનું લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે ગુજરાતી અનુવાદમાં તમને ખ્યાલ આવ્યો હશે મિત્રો તમને ગુજરાતી અનુવાદ કરવામાં તકલીફ ન કરે તક તકલીફ ન પડે એટલા માટે હું સંસ્કૃત વાક્યની નીચે ગુજરાતી અનુવાદ આપેલું છે ક્યારેક કોઈ શબ્દનો અનુવાદ જો ચોક્કસ ન થાય અથવા ક્રમ કદાચ આળાવળા આપેલા હશે તો તમે પાઠ્યપુસ્તક ને સાથે રાખીને અનુવાદ કરવાનો પ્રયત્ન કરશો તો ઝડપથી ઝડપથી સમજાઈ જશે ઓકે મિત્રો તો આજનો આ લેક્ચર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ